છે કે એવી અસમાનતાઓ ઉપર આપણે વિચાર નથી કરતા કે જે અસમાનતાઓ મેં કહ્યું કુદરતે બનાવી હોય, પરંતુ કુદરત દ્વારા નિર્મિત અસમાનતાઓ પછી જ્યારે એનું સામાજિકરણ થયું, સોશિયલાઇઝેશન થયું, તો સોશિયલાઇઝેશનના સંદર્ભમાં જે અસમાનતાઓ સ્ત્રી અને પુરુષ, રાજા અને પ્રજા, ઉદ્યમી અને મજદૂર, જમીનદાર અને કૃષક વચ્ચે જે ડેવલપ થઈ, એ અસમાનતાઓ કુદરતે નથી બનાવી, એ અસમાનતાઓ સ્વયં કોને બનાવી છે? મનુષ્ય દ્વારા સ્થાપિત છે. તો જો કોઈ કામ મનુષ્યએ કર્યું છે તો મનુષ્ય એને સુધારી શકે છે. કે જો એ કામના અંદર શું નથી, જો એ કામના અંદર વિજ્ઞાનવાદ નથી, સાયન્ટિફિક નથી, જો એ કામના અંદર તર્ક શક્તિ નથી અને બસ પોતાની પ્રતિષ્ઠા, પોતાની સંપત્તિ અને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે કોઈ અસમાનતા ક્રિએટ કરી છે, તો એ અસમાનતા વિજ્ઞાન અને તર્કવાદના સિદ્ધાંતના શું છે? પ્રતિકૂળ છે. અને એવી અસમાનતાઓ સમાજના અંદર હોવી ના જોઈએ. અને જ્યારે વિજ્ઞાનવાદ અને તર્કવાદના સિદ્ધાંત ઉપર સતી પ્રથા, દહેજ પ્રથાનું મૂલ્યાંકન કરવામાં આવશે, તો એ સાબિત થઈ જશે કે ભાઈ આ અસમાનતાઓ હોવી એ સમાજ માટે ઉચિત નથી, અને એનું તત્કાલ નિવારણ આધુનિક સમાજ લાવશે. Thank you.